हेलो, श्री कृष्णा कुमार सिंह जी, अंधोद्योग शाला भावनगर। मारी शाला KKBS यूट्यूब चैनल पर प्रस्तुत थशे। धोरण 7 विषय गुजराती, काव्य 5 रानमा, ध्रुव भट्ट। तो बाळको, हवे आजे आपणे एक काव्य छे धोरण 7 मां, ए रानमा, ए आपणे आजे भणवाना छीए, बराबर छे। तो दरेक बाळक पोतानुं गुजरातीनुं पुस्तक काढे, बराबर छे। हलो बुआ हर्ष, खोला मेहुल, सोलंकी भरत, सिंहोरा मानव, सहसनेन, वैष्णव दीक्षित, पटेल रिया, दरेक बाळक पोताना गुजरातीનું પુસ્તક તમારા હાથમાં રાખો અને એની અંદર તમે કાવ્ય હું જ્યારે તમને સમજાવીશ ત્યારે એ તમે બરાબર ધ્યાનથી તમારી બ્રેલ લિપિમાં પુસ્તક એ સ્પર્શથી પણ વાંચતા રહેજો, બરાબર છે બેટા। દરેક પુસ્તક કાઢે, માનવ લઈ લીધું બેટા પુસ્તક, દરેકે તમારું પુસ્તક રાખજો, દીક્ષિત ચલો ધ્યાન રાખો, બરાબર। હવે કાવ્ય નંબર 5 રાનમાં, ધ્રુવ ભટ્ટ, જન્મ તારીખ 8/5/1947। ધ્રુવકુમાર પ્રમોદરાય ભટ્ટનો જન્મ ભાવનગર જિલ્લાના નિંગાળામાં થયો હતો। તેમણે ઇજનેરી કારખાનામાં મેનેજર તરીકે કાર્ય કર્યું હતું। હાલ સેવાનિવૃત્તિ જીવન ગાળે છે। તો આ જે કવિ છે એને લખ્યું છે, આપણો કાવ્યનો પરિચય છે। ચોમાસું આવશે તો આસપાસ કયા કયા ફેરફાર થશે તેવી વાત કલ્પનાઓની હારમાળાથી કવિ આપણને સમજાવે છે। ચોમાસાનો પ્રસાર રાનમાંથી મેદાનમાં અને પછી મકાનમાં ને પાનમાં થતાં થતાં આપણા અંતર મન સુધી થઈ જાય છે। આ ટૂંકમાં પરિચય છે આપણો કાવ્યનો, ચોમાસાની વાત કરી છે, બરાબર છે મિત્રો। અત્યારે પણ ચોમાસું ધોધમાર વરસી રહ્યો છે અને આ ચોમાસાની અંદર અહીંયા કવિ પણ કહે છે કે ચોમાસું કેવી રીતે આવે છે એની વાત કવિ કરે છે, બરાબર। આ કાવ્યનું પઠન હું કરું છું અને પછી તમને સમજાવીશ, બરાબર છે બાળકો, બરાબર ધ્યાન રાખજો, સાંભળો। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધાર ધાર બેટ ધોધમાર હેઠું। ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું। કાલ સુધી રહેતા તા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, આપણની થાય એવું વાદળની થાય એવું ઝરણાની થાય એવું ઘાસને। આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય નેવેથી દડદડતા ગામને। તમનીએ થાય ચાલ ટહુકો થઈ જાઉં અને ઝાડ તળે ગહેકું રે પાનમાં। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાન। હવે મિત્રો સાંભળો, આપણે જે કાવ્યને પઠન કરી દીધું હતું, હવે આપણે કાવ્યની સમજૂતી સમજીએ, હવે સમજૂતી વિશે સમજીએ। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, જો મિત્રો, રાન એટલે, રાનમાં એટલે જંગલમાં, રાનનો અર્થ થાય છે જંગલ, બરાબર। તો જ્યારે ચોમાસાની શરૂઆત થાય છે ત્યારે ક્યાંક ક્યાંક આપણને એ ગાજે એટલે કે ગર્જના કરે, અવાજ થાય છે। જ્યારે ચોમાસાની ઋતુ આવશે ત્યારે કેટલો બધો અવાજ, ઘોંઘાટથી વરસાદ, આપણે એમ સમજીએ કે આ બાજુની દિશામાં વરસાદ આવી રહ્યો છે, તો એ પંક્તિનો અર્થ છે।
જંગલમાં ક્યાંક ચોમાસાની ગાજવીજ થાય છે, હવે વાડ વેલા પરથી સગળી હરિયાળી મેદાનમાં રેલા છે, ક્યાંક જંગલમાં ચોમાસાની ગાજવીજ થાય છે એટલે કોઈ કોઈક જગ્યાએ ચોમાસાની શરૂઆત થાય છે. આપણે આમ દૂરથી સાંભળીએ છીએ કે વરસાદ પૂર્વ દિશામાં ગર્જના કરે છે, હવે ટૂંક સમયમાં આપણે ત્યાં વરસાદ આવી જશે એવું અનુમાન આપણે કરતા હોઈએ છીએ, બરાબર. પછી બીજી પંક્તિ છે, ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું, ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારદાર બેઠું. હે, તો ઊંચેથી આરપાર સરતું આકાશ એટલે ઊંચે આકાશમાંથી વરસાદ ક્યાંથી આવે છે? આકાશમાંથી. અને ઉતરશે ધોધમાર હેઠું, કેમ? આકાશ નીચે ઉતરશે નહીં. ઘેરાયેલા વાદળોથી સરતું ઊંચું આકાશ, વરસાદ થતાં હવે મોટી ધારાઓ રૂપે નીચે ઉતરશે. વરસાદથી ભીંજાયેલા પવન, પવન એટલે વાયરા, સંદેશો વહેતો કરશે કે ધોધમાર ધારાઓ સાથે ચોમાસું બેઠો છે. આપણે સમજીએ છીએ કે જ્યારે વરસાદ વરસે પછી આપણને ખબર પડે કે આ ગામમાં વરસાદ બહુ સારો પડ્યો છે, એટલે એ સંદેશાઓ અને પવન દ્વારા આપણને સંદેશો મળે કે આ દિશામાં ખરેખર વરસાદ જોરદાર પડ્યો છે અને પવનના આપણને સંદેશા મળે છે, બરાબર. આ બીજી પંક્તિ પૂરી થઈ છે. હવે આપણે જોઈશું ત્રીજી પંક્તિ, બરાબર. સમજો, કાલ સુધી રહેતા હતા આપણને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ભાઈ, કાલ સુધી રહેતા હતા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં. હે, વાછંટ એટલે શું? હે, વાછંટનો અર્થ છે પવનની ગતિથી, ગતિની સાથે વરસાદ ના પ્રવેશતો હોય તેવી જગ્યાએ ઉડતા વરસાદના છાંટા, એને વાછંટ કહેવામાં આવે છે, બરાબર છે બાળકો. તો આજે આપણે વાત સમજવાની છે હવે કે હવે એને કાવ્યની સમજૂતી આપણે સમજીએ. તો કાલ સુધી આપણે જે મકાનમાં રહેતા હતા ત્યાં હવે વરસાદની વાછંટો ફેલાઈ ગઈ છે હશે, અને ક્યાંક જંગલમાં ચોમાસાની ગાજવીજ થાય છે, અને ક્યાંક ચોમાસાની ગાજવીજ એટલે વીજળી, ગાજવીજ વીજ એટલે વીજળી, ગાજ એટલે ગરજના, આવો અર્થ થાય છે. આપણને સમજાય છે કે ગાજવીજથી વરસાદ વરસતો હોય છે, બહુ ધોધમાર વરસાદ આવતો હોય છે, બરાબર છે. આ એની પંક્તિની સમજૂતી, કાવ્ય સમજૂતી છે. પછી આગળની પંક્તિ છે, આપણને થાય એવું વાદળને થાય, એવું ઝરણાને થાય એવું ઘાસને, આવી ઘટનામાં જે ડુંગરને થાય થાયને નેવેથી દડદડતા ગામને. કે આવી ઘટનામાં જે ડુંગરની થાય છે, આપણને થાય એવું વાદળને થાય, એવું ઝરણાને થાય એવું ઘાસને, અને આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય નેવેથી દડદડતા ગામને, તો એ કાવ્યની સમજૂતી છે. વરસાદ વરસતા આપણને જે આનંદ થાય છે એવું વાદળને, ઝરણાને અને ઘાસને થાય છે. તમને મજા આવે છે ને વરસાદમાં નાવાની? હા, એમ. આ વરસાદ પડવાના બનાવથી ડુંગરને જે આનંદ થાય છે તે ઘરના નેવેથી દડદડતા વરસાદને કારણે આખા ગામને થાય છે. જો બાળકો, આપણે જ્યારે વરસાદ આવે છે ત્યારે કેટલા આનંદ વિભોર બની જઈએ છીએ. હે, એવું વાદળને પણ થાય, વાદળાની અંદરથી અવાજ ગરજના કરતો હોય, વીજળી ઝબકારા મારતી હોય છે, અને આ ચમકારા થને કારણે ખેડૂત લોકો ખૂબ આનંદમાં આવી જતા હશે, અને ડુંગરો ભીજાઈ જશે, અને ડુંગરો જ્યારે નાઈ લેતો હશે, દરેક પર્યાવરણ વૃક્ષો વનસ્પતિને પાણીથી ચોખ્ખા ચણક કરી દેવામાં આવે છે, અને વરસાદ પડે છે ત્યારે દરેકને ખૂબ આનંદ આનંદ થાય છે. તેવી રીતે દડદડતા વરસાદને કારણે આખા ગામને થાય છે આનંદ, બરાબર છે. તો એમ કહે છે કવિ. પછી છેલ્લી પંક્તિ છે, તમને એ થાય ચાલ ટહુકો થઈ જાઉં
અને ઝાડ તળે ગહેકું રે પાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. તમને એ થાય ચાલ ટહુકો થઈ જાઉં અને ઝાડ તળે ગહેકું રે પાનમાં, કે ભાઈ જ્યારે વરસાદ આવે છે ત્યારે ઘણા બધા ટહુકાઓ, કોયલ બોલતી હોય, મોર બોલતા હોય છે, અને એવા જ્યારે ગહેકું એટલે અવાજ કરવાનો હોય છે, અને એ પણ એ ટહુકો એટલે સામા પક્ષીને સંદેશો પહોંચાડવા, પંખીનું બોલવું એને ટહુકવું એમ કહેવામાં આવે છે. તો બાળકો, એ જે એની સમજૂતી છે કે વરસાદથી તરબતર થયેલા તમને પણ થાય છે, કે ચાલ હું મોરનો ટહુકો થઈ જાઉં, ઝાડ નીચે એના પાંદડામાં ગહેકી ઉઠું, ક્યાંક જંગલમાં દૂર ચોમાસાની ગાજવીજ થાય છે. જ્યારે આપણે ક્લાસમાં ભણતા હોઈએ ત્યારે આપણા આંબા પર જ્યારે કોયલ આવીને બેઠી હોય છે અને કોયલ જ્યારે બોલતી હોય કૂ કૂ, ત્યારે આપણે કેવા બોલીએ છીએ એનો અવાજ, કોયલ બની જઈએ આપણે ક્યારેક, અને આપણે પણ એવું કૂ કૂ કરવા માંડીએ છીએ. તો આવી રીતે મોર જ્યારે બોલતો હોય ત્યારે મોરના અવાજમાં આપણે બોલવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. જો મિત્રો, આ રીતે આપણને જે વરસાદ આવે છે ત્યારે ખૂબ આનંદ થાય છે, અને આ રીતે આપણું જે કાવ્ય છે રાનમાં, એ આ રીતે એને સમજૂતી મેં આપી છે. તો પહેલું એક પઠન મેં કરાયું, એ પઠન સાંભળ્યા પછી કાવ્યની સમજૂતી પણ તમને કરાવી છે. આ સમજૂતી બરાબર પંક્તિવાઇઝ સમજી લેજો અને આ કાવ્યને કંઠસ્થ કરજો, એને તૈયાર કરજો મોડે, બરાબર છે. હવે આપણે શબ્દ સમજૂતીની વાત કરીએ, એટલે અઘરા શબ્દો. શબ્દ સમજૂતી એટલે અઘરા શબ્દોની વાત છે. રાન, જો પહેલો જ આપણું જે કાવ્ય છે નામ પરથી રાનમાં, રાન એટલે જંગલ. જો તમારા પુસ્તકની અંદર, તમારા બ્રેલના પુસ્તકમાં છે, આંગળીના સ્પર્શથી વાંચો, રાન એટલે જંગલ છે ને પુસ્તક સમીર, કાઢ્યું બધાએ? હર્ષ, હા બરાબર છે બેટા, દરેક બાળકે એનું તમારા તમારા પુસ્તકમાં જ છે. પછી બીજો શબ્દ છે ધોધમાર. ધોધમાર એટલે પુષ્કળ મોટી ધારાઓમાં એને ધોધમાર કહેવામાં આવે છે. પછી વાછંટ. વાછંટ એટલે પવનની ગતિની સાથે વરસાદના પ્રવેશતો હોય તેવી જગ્યાએ ઉડતા વરસાદના છાંટા, જે વરસાદના છાંટા પડે એને વાછંટ કહેવામાં આવે છે. પછી ઘટના. ઘટના એટલે શું? બનાવો, બરાબર. પછી દડદડવું. દડદડવું એટલે પાણી પડવાનો અવાજ, એને દડદડવું કહેવામાં આવે છે. પછી નેવું. નેવું કોને કહેવાય? નેવું એટલે છાપરાના છેડા ઉપરના નળિયા જેમાંથી પાણી બહાર પડે છે તે. આ નળિયાવાળા ઘરો ગામડામાં બહુ હોય છે, સિટીમાં બધા સ્લેબ હોય છે, છાપરાના છેડો હોય અને છેડે એને નળિયા મૂકેલા હોય જેમાંથી પાણી બહાર પડે છે, એને નેવું કહેવામાં આવે છે. ગહેકવું. ગહેકવું એટલે આનંદની મસ્તીમાં આવી પંખીનું જોરથી બોલવું, એને ગહેકવું. ખૂબ આનંદમાં મસ્તીમાં પંખીઓ આવી જાય છે, વરસાદ વરસે ત્યારે પણ આવું પંખીઓ પણ ખૂબ આનંદમાં હોય છે. પછી ટહુકવું. ટહુકવું એટલે સામા પક્ષીને સંદેશો પહોંચાડવા, પંખીનું બોલવું, એને ટહુકવું શબ્દ બોલે છે, બરાબર છે. હવે આપણે જોઈશું આગળ ભાષા સજ્જતા. ભાષા સજ્જતાની અંદર સંયોજક. સંયોજક એટલે બે વાક્યોને જોડતી કડી, એને સંયોજક શબ્દથી આપણે ઓળખીશું, અને એમાં એક અક્ષર બને છે તેથી સંયોજક બને છે. એટલે સંયોજક એટલે બે પંક્તિઓને જોડતો શબ્દ છે, એને સંયોજક કહેવામાં આવે છે. નીચેની પંક્તિઓ વાંચો. એક, ભીંજાતા વાયરો વહેશે સંદેશા, ચોમાસું ધારદાર બેઠું. આ રીતે છે પંક્તિ, તો એને સાચી પંક્તિ કઈ રીતે છે એ તમને સમજાવું. એનો જવાબ છે, ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારદાર બેઠું. તો કે શબ્દ આવ્યો, એ કે શું બન્યો? સંયોજક બન્યો. ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે
चौमासु धारदार बैठो, बराबर। तो के ए बे वाक्यों ने जोड़तो संयोजक छे। पछी आगळ बीजो, काल सुधी रहता था आपने, काल थी तो वाछंटो रहेशे मकान में, आवा बे वाक्यों छे। हवे ने सुधारी ने अपने लखवानु छे, काल सुधी रहता था आपने ने काल थी तो वाछंटो रहेशे मकान में, तो आमा तो शब्द बे वाक्यों ने जोड़तो शब्द संयोजक तो। काल सुधी रहता था आपने ने काल थी तो वाछंटो रहेशे मकान में, बराबर छे बाळको, समझाय छे ने। संयोजक तो शब्द बे वाक्यों ने जोड़तो संयोजक। पछी त्रीजो प्रश्न, मने तो लागे छे के बचूड़ाना मामा मामलादार छे, एने तो मळवानी ज। हवे आ प्रश्न छे त्रीजो, हवे एनो सुधारेलो प्रश्न शुं जवाब शुं छे। मने तो लागे छे बचूड़ाना मामा मामलादार छे, तेथी एने तो मळवानी ज। हवे संयोजक शुं छे, तेथी, तो आ तेथी शब्द संयोजक बने छे। तो मित्रों आ संयोजकनी वात आपणे करी। ऊपरनी पंक्तिओ अने वाक्य वाँचता तमने लाग्युं हशे के ने छता जेवा शब्दोथी मददथी पंक्तिओ बने अने वाक्यो जोड़ाय छे। पद पदो पद समूहो वाक्यो अने वाक्य खंडोने जोड़वानुं काम करता पदोने संयोजक कहे छे। ने, पण, एटले, तो, त्यारे, के, त्यां, छतां, एटलू अने अथवा जेवा संयोजको जाणीता छे, आ बधा संयोजकोना शब्दो छे, एनाथी बे वाक्यो जोड़ाय छे। संयोजकोथी पदो वाक्य समूहो वाक्यो के वाक्य खंडो जोड़ाता नथी, परंतु भाषानी लाघव साथेनी चोट पण उत्पन्न थाय छे, बराबर छे बाळको। तो आ आपणे भाषा संस्थानी अंदर संयोजक एक आपणे समझ्या। हवे आपणे अभ्यासनी वात करिए, तो तमारा गुजरातीना पाठ્યપુસ્તકમાં જ છે, બ્રેલ લિપિમાં અભ્યાસ લખેલો જ છે, તેમાં તમે આંગળીના સ્પર્શથી પણ વાંચો। હું અહીંયાથી પ્રશ્ન તમને પૂછું છું, તમારે એના જવાબ મને આપવાના છે, આપશો ને બાળકો? હા, તો નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલ વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધીને તેમાં જવાબ આપો, બરાબર છે? વિકલ્પો આપેલા છે। પ્રશ્ન નંબર એક, આકાશ હવે ઉતરશે એ શબ્દનો અર્થ એ કે ક આકાશ નીચું દેખાશે, ખ વરસાદ વરસશે, ગ દિવસ આથમશે, ઘ ધરતીને આકાશ મળશે। આમાંથી તમારે જવાબ આપવાનો છે ચાર વિકલ્પોમાંથી। તો કયો સાચો વિકલ્પ કયો આવશે? ખ વરસાદ વરસશે, બરાબર છે બાળકો। પછી બે, પ્રશ્ન નંબર બે, વાછંટની શી અસર થશે? ક પાકને પાણી મળશે, ખ દરિયો છલકાશે, ગ ધાબા પરથી પાણી પડવા લાગશે, અને ઘ વસ્તુઓ ભીંજાશે। બોલો, આવડશે ને બેટા? હર્ષ બોલ। હા બરાબર છે, વસ્તુઓ ભીંજાશે। શું છે? વસ્તુઓ ભીંજાશે જવાબ। પછી ત્રણ, વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ કોને છે? વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ કોને છે? સમીર બોલ। હા બરાબર, રાઈટ। ક ગાયને, ખ મોરને, ગ ચકલીને, ઘ ગામને। તો એનો જવાબ આવશે ખ મોરને, બરાબર। પછી ચાર, લીલાશ કોના આવવાથી મેદાનમાં આવશે? લીલાશ કોના આવવાથી મેદાનમાં આવશે ભાઈ? બોલો કોણ બોલશે ભાઈ? હે દીક્ષિત બોલ। હા બરાબર, સરસ।
तो क वरसादना, ख मोरना, ग वायराना अने घ वरसादना। तो घ शब्द आवशे वरसादना, बराबर छे। तो आ रीते बाळको आपणे अहींया आपणो जे काव्यनुं तमने मैं कीधुं आटलुं ज आपणे काम करशुं। पहला पाठमां आटला सुधी सांभळजो अने आ जे महत्वनी वस्तु छे एटलो तैयारी करजो, बराबर छे बाळको। काव्यनुं कंठस्थ करवानुं, आना अघरा शब्दोनो अर्थ समजावाना, पछी आ प्रश्नो तमने मैं विकल्पोवाळा चार पूछ्या एना जवाब मने आपजो, बराबर छे। तैयारी बराबर करजो, बराबर छे बाळको। ચાલો આવજો।